राज्य में मारी सरकार आदिवासी हित माटे अनेक योजनाओ अमल में मूके छे अने तेनो लाभ आदिवासी भाई बहनों ने मळतो आव्यो छे अने मळतो पण रहेवानो छे। आ योजना अंगे आदिवासी भाई बहनों में उभी करवामां आवेली गैरसमजने कारण योजना प्रत्ये नाराजगी छे। केन्द्र सरकार द्वारा कोईपण योजना अमल में मूकवामां आवे छे, जाहेर करवामां आवे छे, त्यार बाद संबंधित राज्य सरकार की मंजूरी बाद आगळ वधती होय छे। सद्रव योजना माटे गुजरात सरकार द्वारा कोईपण प्रकार की मंजूरी आपवामां आवी नथी अने गुजरात सरकारनो निर्णय छे के सद्रव योजना कोईपण संजोगों में आगळ वधारवामां नहीं आवे। आ योजना संदर्भे मान्य केन्द्रीय गृह तथा सहकारिता मंत्री श्री अमित भाई शाह साहेब, निर्मला सीतारमण जी, गजेंद्रसिंह जी शेखावत तथा राज्यना आदिवासी मंत्रीओ, धारासभ्यो तथा सांसद सभ्योनी बैठक में पण आ योजना रद्द करवा अंगे सहमति सधाई छे। आम आदिवासी भाई बहनों की लागणी ने मान आपीने आ योजना रद्द करवानो निर्णय करवामां आवे छे। મને લાગે છે ત્યાં સુધી શ્વેત પત્ર કે ના પત્રની વાત જ હવે રહેતી નથી, જ્યાં એમનું જે સમાધાન છે, મગજનું સમાધાન છે, એ ક્લિયરલી અહીંયા કહી દેવામાં આવ્યું છે કે આ યોજના રદ કરવામાં આવે, એટલે હવે કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી મારી દ્રષ્ટિ, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે આની અંદર અત્યારે અમુક વખતે અમુક સંજોગોમાં જે તે વખત સમય જેને કહીએ સમય અગત્યનો હોય છે અને સમય એ વખતે એવો હોય કે જેના કારણે કોઈ પણ વસ્તુ સાચી પણ સમજવાની તૈયારી ન હોય અને સરકાર હર હંમેશ પ્રજાના હિત માટે કામ કરતી હોય આવા સંજોગોમાં અત્યારે આ રદ કરવામાં આવે છે। એ પછી આપણા પાસે ફરી પાછા મળીશું, તારે કહીશું તમને બધું। થેન્ક યુ। તો ઝી ચોઈસ કલાક પર મોટી ખબર, આદિવાસી ભાઈ બહેનોની માંગને માન આપી આ યોજના રદ કરાઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે આ માહિતી આપી છે। યોજના રદ કરવામાં આવતા હવે કોઈ પ્રશ્ન રહેતો જ નથી, આદિવાસીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે। મુખ્યમંત્રી ખુદ આ વાત લઈને સામે આવ્યા, આદિવાસીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરતા હતા, પરંતુ આખરે સરકારે કેન્દ્ર સરકાર સુધી આ વાત રજૂ કરી અને દમણગંગા પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે એ રદ કરાયો છે। આદિવાસી લોકો માટે આ યોજના લાવવામાં આવી હતી પણ ગેરસમજના કારણે અને આખરે આ યોજનાનો વિરોધ પણ કરાયો, તો મુખ્યમંત્રી આ વાત કહી છે, પરંતુ આદિવાસીઓના હિતમાં આ જે પ્રોજેક્ટ છે એ રદ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। યોજના મામલે મુખ્યમંત્રી ખુદ આ વાત કહી છે, વિપક્ષ કહી રહ્યું છે કે આ મામલે સતત રાજનીતિ થઈ રહી છે અને સરકાર પણ કહી રહી છે કે રાજનીતિ થઈ છે આ મામલે, પરંતુ આખરે યોજના રદ કરાઈ છે। યોજના રદ હવે શ્વેતપત્રની વાત રહેતી જ નથી, વિપક્ષ કહી રહ્યું છે કે શ્વેતપત્ર બહાર પાડો, પણ સીએમ કહી રહ્યા છે કે યોજના આ રદ કરવામાં આવી છે।